નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વિશ્વના ઘણા દેશોમાં વધી રહેલા કેસને જોતા ભારત એલર્ટ થઈ ગયું છે આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ ઉચ્ચ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને ચર્ચા કરી હતી ત્યારે ગુજરાતમાં પણ કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને લઈને આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે મળેલી બેઠકમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા આ બેઠકમાં રાજ્યમાં કોરોના સામેની સુરક્ષા માટે અગમચેતીના ભાગરૂપે તમામ વ્યવસ્થાઓની સજ્જ થવા માટે આરોગ્ય મંત્રી તરફથી સૂચના આપી દેવામાં આવી છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના પીએચસી સીએચસી સિવિલ હોસ્પિટલના બેડની ની ઉપલબ્ધતા વેન્ટિલેટર તેમજ ઓક્સિજન ટેન્કની વ્યવસ્થાઓ દવાના પર્યાપ્ત જથ્થાના સહિતની કોરોના સંબંધિત તમામ વ્યવસ્થાઓને સંદર્ભે વિગતવાર સમીક્ષા કરી હતી વિદેશી પ્રવાસીઓના ફરજિયાત કોરોના ટેસ્ટિંગ અને ટેસ્ટિંગ કરવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે રાજ્યમાં થયેલા શ્રેષ્ઠ કોરોના રસીકરણના પરિણામે હાલ ગુજરાત કોરોના સામે સુરક્ષિત છે હાલ રાજ્યમાં દરરોજ બે થી ત્રણ જેટલા કોરોનાના જૂજગેસ જોવા મળી રહ્યા છે ઉલ્લેખનીય છે કે આજે પણ રાજ્યના દરરોજ આઠથી દસ હજાર જેટલા કોરોના ટેસ્ટ થાય છે પ્રિકોશના ભાગરૂપે આરોગ્ય અધિકારી હોસ્પિટલને સેનિટાઈઝર કરવા માટે આજે બેઠક યોજવામાં આવી હતી આરોગ્ય તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાજ્યની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને અન્ય તબીબી અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી આ તમામ અધિકારીઓને કોરોના સામેની સુરક્ષા વ્યવસ્થાના અગમચેતીના પગલાં લેવા માટે સેન્ટિલાઇઝ કરવામાં આવી રહ્યા હતા